ખંભાળિયાની બેઠક સૌરાષ્ટ્ર માટે ચર્ચાસ્પદ છે, કારણ કે અહીંથી ત્રણ જે છે તે કદાવર નેતાઓ વચ્ચે જંગ જામ્યો છે. ભાજપના મુળુભાઈ બેરા આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે સીધો સંવાદ કરશું. મુળુભાઈ, તમારી બેઠક છે તે સૌરાષ્ટ્રમાં ચર્ચાનું કેન્દ્ર છે, કેવો માહોલ અત્યાર સુધીનો? ઉમેદવારી પત્ર ભર્યા પછી હું ખૂબ મોટો પ્રવાસ ડૂબે કરી રહ્યો છું. ઘણા બધા લોકોને દરેક ગામોમાં મળ્યો છું, શહેરમાં મળ્યો છું, અને લગભગ 70 ગામમાં મારો પ્રવાસ પૂરો થયો છે. આ વખતે ખંભાળિયા જે વિધાનસભા છે, એકાદ ખંભાળિયા, આ વિસ્તારના મતદારોનો એક અલગ પ્રકારનો મિજાજ છે. બધી મૂળભાઈ, છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો સત્તા ઉપર નથી ભાજપા, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર કોંગ્રેસ દ્વારા વિકાસ કાર્યો નથી કરવામાં આવ્યા, પરંતુ એવા ક્યાં કાર્યો બાકી છે જે તમે કરશો? આ વિસ્તારમાં એવા ઘણા કામો બાકી છે કે જે મને ખ્યાલ છે આ વિસ્તારના દરેક પ્રશ્નથી હું પરિચિત છું. દાખલા તરીકે નવો જિલ્લો આપણો દ્વારકા જિલ્લો બન્યો છે, ખંભાળિયા જે છે એ સીટ, એ ખંભાળિયા વડું મથક છે જિલ્લાનું. તો આ જે મહાનગર નગરપાલિકા છે એમાં પણ જિલ્લા મથકની નગરપાલિકા છે, એટલા માટે વિશેષ સુવિધાઓ આપવાની જરૂરિયાત છે. અહીંયા ઓવરબ્રિજ, અંડરબ્રિજ, જે ફાટકો ભાણવડમાં ખંભાળિયામાં જે ચારે બાજુથી રેલવેની છે એમાં ટ્રાફિકની સમસ્યાઓ થાય એ દૂર કરવાની છે. પાતાળ ઉપરથી મને એવું લાગે કે હું જીતીશ અને સારી લીડથી જીતીશ. તો શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેતીવાડી હોય, સિંચાઈ હોય, તમામ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે, અને હાલ જે જન સમર્થન મળી રહ્યું છે તેના ઉપરથી ઉમેદવાર મુળુભાઈ બેરા પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. કેમેરામેન અનિપ શાહની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, ખંભાળિયા.